નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સજાનંદ વિદ્યાલય નવા નરોડા ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ લેક્ચર 2. આપણને અગાઉના લેક્ચરની અંદર સંખ્યા રેખા દોરતા શીખી ગયા. સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે સંખ્યા રેખા કેમ દોરાય એ વિશે આપણે ખ્યાલ મેળવી લીધો. હવે આપણને આજે સ્વાધ્યાય 2.1 પ્રશ્ન 1 ચોપડીની અંદર પાના નંબર 31 ઉપર સ્વાધ્યાય આપેલું છે, બરાબર. કે તમારે સવાલ લખવા હોય, તમને વિડીયોમાં જોઈને ના લખવાય તો સવાલ તમે ચોપડીમાંથી જોઈને લખી દેવાના, પછી જવાબ પીડીએફમાંથી જોઈને, બરાબર. કે પ્રશ્ન એક, કે 10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખો. પછી શબ્દ આવે એટલે કે ઉમેરીને લખી દેવાય. તો 10,999 એની અંદર એક ઉમેરે તો 999 એક ઉમેરે તો 1000 થયા. તો 10ની અંદર એક ઉમેરે તો 11,000 થયા. તો 10,999ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ, તો એના પછીની તો કઈ થઈ? એક ઉમેરવાનું, પછીની સંખ્યા હતી કે એક ઉમેરી. તો 11,000 પછી તો આપણને આણો 11,001. તો 11,001 કેમ લખાય? 11,001, 11,002. તો 1, 2 અને 3 થઈ ગઈ. હવે પ્રશ્ન 2, 10,001ના પહેલાં તરત, પહેલાંની શબ્દ હશે, પહેલાં એટલે શું કરવાનું? બાદ. પછી હોય તો એક ઉમેરવાનો અને પહેલાં હોય તો એક બાદ કરી અને આપણે સંખ્યા લખવાની. કે પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો. તો 10,001ના પહેલાં તરત આવતી, તો આમાંથી એક બાદ કરીશું તો 10,000 થઈ જશે. તો ત્રણ પૂર્ણ સંખ્યાઓ, તો પહેલાં તો 10,000માંથી એક બાદ કરીએ. તો જ્યારે પણ આવી સંખ્યા, અહીંયા એક અંક હોય ને બાકીના 0, તો જેટલા 0 એટલા નવડા લખી દે અને એકની જગ્યાએ કંઈ જ નહીં 0. તો 10,000માંથી એક ગયા તો 9,999. હવે આ પાછળની સંખ્યા મેં એક બાદ કરીએ, અહીંયા 8 આવી જાય તો 9,998. તમને ડાયરેક્ટ ન ફાવે તો એક બાદ બાકી રફકામની અંદર કરી અને લખવાનું. હવે પ્રશ્ન 3, પ્રશ્ન 3ની અંદર સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સમજૂતીની અંદર આવી ગયેલું છે એટલે આપણે પ્રશ્ન 3 લખ્યો નથી. કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો 0. ખ્યાલ આવી ગયો. પ્રશ્ન 4, પ્રશ્ન 4ની અંદર સંખ્યાઓ 32 થી 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. 32 થી 53ની વચ્ચે, તો 32 નહીં લખવાના, 53 નહીં લખવા, એના વચ્ચેની પૂર્ણ સંખ્યાઓ એટલે 32 પછીની બધી ક્રમમાં જ લખી દેવાની. 32 થી 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ, 32, 33, 34, 35, 36, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 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
દે અને બધી જ પૂર્ણ સંખ્યા હોય છે. હવે આપણે પ્રશ્ન 5 જોઈશું. બરોબર કે પ્રશ્ન 5 ની અંદર જો બાળ દોસ્તો પ્રશ્ન 5 અને 6 તમને હું બરોબર ચોપડીમાં સમજાવી દઉં છું. તમારી જાતે વિડિયો સાંભળવાનો અને પછી જાતે જ પ્રશ્ન બંને તમારા લખવાના છે કે પ્રશ્ન બરોબર 4 5 અને 6 નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યાઓ આ બધી સંખ્યાઓની તરત પછીની આવતી તો આ સંખ્યા લખીને એની અંદર પ્લસ 1 કરીને જે આવતા હોય લખી દેવાના. બરોબર કે આપણને 24,40,702 આની અંદર એ જ પ્રમાણે 3 અંક પછી આ પ્રમાણે કાપવાના એટલે 1,00,000. બરોબર અહીંયા પછીને 1 ઉમેરો એટલે 199 ની અંદર 1 ઉમેરો એટલે 200 થઈ જાય તો 1,00,200. એ જ પ્રમાણે દરેકની અંદર તમારે 1-1 પ્લસ કરીને જે જવાબ આવતો એ તમારી જાતે લખવાના છે. અને નીચે આપેલી જેમ આપણે પ્રશ્ન 2 અને 3 લખીએ એની માફક જ નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની શબ્દ આવે તો એક બાદ કરીને લખી દેવાનો કે 94ની પહેલાં 93 આવે, 10,000ની પહેલાં 9,999 આવે. અહીંયા કે 2,08,090 તો 90માંથી 1 જાય તો 89 થઈ જાય તો 2,08,089. બાકીના અંકો તો અહીંયા લખવા 89 90ની જગ્યાએ 89 લખાય.
એજ પ્રમાણે અહીંયા બરાબર અને નાખવા તો પાછળથી ત્રણ અંક ગણીને અલ્પવિરામ મૂકી દેવાના પછી બે અંક તો 76,54,320 21માંથી એક ગયો એટલે 20 તો આ જ પ્રમાણે તમારે આ સંખ્યા લખવાની છે હવે પ્રશ્ન 7 પ્રશ્ન 7 ની અંદર નીચે આપેલી સંખ્યાઓની જોડીઓમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમને વચ્ચે કયા ચિહ્નનો આને બરોબર નિશાનીઓને બોલતા આવડ જોઈએ કે આપણે જેમ ગણપતિનો ગ લખીએ છીએ બરોબર લ અને ગ જો આપણે લ લખો હોય તો આમ લખીએ અને ગણપતિનો ગ લખો હોય તો આમ તો લ લખ્યો લ બાજુ વળે તો આને લેસ દેન અને ગણપતિનો ગ લખ્યો એ બાજુ પાંખા બે વરેલા હોય તો એને ગ્રેટર દેન તો આને લેસ દેન કહેવાશે અને ગ્રેટર દેન કહેવાશે એનો ઉપયોગ થશે તે પણ જણાવો આ દરેક સંખ્યા આપણે સવાલ લખવાનો છે આમાંથી કઈ સંખ્યા જમણી બાજુ અને કઈ સંખ્યા ડાબી બાજુ તો આપણે જમણી બાજુ યાદ જ રાખવાનું હંમેશા જમણી બાજુ મોટી સંખ્યા હશે અને ડાબી બાજુ કેવી સંખ્યા હોય નાની તો 530 અને 503 તો એમાં 530 કેવા છે મોટા છે તો આ જમણી બાજુ હશે અને આ ડાબી બાજુ હશે તો હવે આ બંનેની વચ્ચે નિશાની મૂકવાની આ મોટી છે તો એની સામે બરોબર કઈ નિશાની આવશે ગ્રેટર દેન એની સામે બે પાંખાની નિશાની આવવી જોઈએ જો સંખ્યા લખે જવાબ આપણે લખવા માટે સંખ્યા રેખા પર પહેલી સંખ્યા પહેલી જ લખાય સંખ્યા રેખા પર 530 એ અહીંયા એ શબ્દ લગાડ 530 એ 504 ની આની આની શબ્દ લખાય ની બરોબર જમણી બાજુ પર આવેલી સંખ્યા છે અને આ જ પ્રમાણે આપણને 530 ગ્રેટર દેન 503 હવે આ એ જ પ્રમાણેની આ 370 અને 307 તો આ મોટી છે આ જમણી બાજુ અને આ ડાબી બાજુ તો આપણે જેમ લખીએ ને ફક્ત સંખ્યા રેખા પર 370 એ આ કઈ બાજુ છે એ લખવાનું આપણે પહેલી સંખ્યા ક્યાં છે ડાબી કે જમણી બાજુ આપણે એ જો લખવાનું તો પહેલી સંખ્યા મોટી છે જમણી બાજુ બરોબર તો મોટી સંખ્યા ક્યાં આવે જમણી બાજુ તો આપણને સવાલની અંદર જમણી બાજુ લખવાનો કે 270 કે અહીંયા બરોબર 370 એ 307 ની જમણી બાજુ પર આવેલી સંખ્યા છે 370 ગ્રેટર દેન 307 આ મોટી સંખ્યા તેની સામે બે પાંખાની નિશાની નાની સંખ્યામાં બાજુ બરોબર અણીવારો ભાગ આવે છે જો એના પછીનો સી સી ની અંદર અહીંયા પહેલાં તો ત્રણ અંક આપીને અલ્પવિરામ મૂકી દે એટલે સંખ્યા વાંચતા આવડે 98,765 56,789 અહીંયા પણ આ સંખ્યા મોટી જ છે પહેલી સંખ્યા મોટી એટલે આ પહેલી જ સંખ્યા પકડવાની આ પહેલી સંખ્યા ક્યાં આવશે જમણી બાજુ તો લખવાની સંખ્યા રેખા પર 98,765 એ 56,789 ની જમણી બાજુ પર આવેલી સંખ્યા છે સંખ્યા રેખા આપણે મોટી દોરી ના શકાય એટલા મોટા અંકો આપણે સંખ્યા રેખા દોરી ના શકીએ પણ આપણને ખબર છે કે પહેલો અંક પકડવાના મોટી છે તો એ જમણી બાજુ જો પહેલો અંક અહીંયા ડાબી નાની હોય તો એની ડાબી બાજુ શબ્દ લખાશે બરોબર હવે આ બંને જે સવાલ હતો અહીંયા લખી દીધો હવે આપણને આ સંખ્યા મોટી તો એની સામે ગ્રેટર દેનની નિશાની મૂકી દીધી હવે એના પછીનો કે આ ત્રણ અંક પછી બે એટલે 1,000 ને 1,00,000 98,30,415 અહીંયા આ એકમ દશક 100,000,00,000 અને કરોડ તો અહીંયા 1,23,001 અહીંયા 98,00,000 હતા અહીંયા કરોડ સંખ્યા તો આ બંનેમાંથી મોટી કઈ છે આ છે આ મોટી મોટી એ બરોબર આ મોટી સંખ્યા છે પણ મોટી સંખ્યા એ આની આની કઈ બાજુએ હશે આ નાની સંખ્યા છે બરોબર તો આ એની ડાબી બાજુ કે સંખ્યા રેખા પર આપણને આ સંખ્યા આ મોટી સંખ્યાની ડાબી બાજુએ આવશે સંખ્યા રેખા પર 98,30,415 એ 1,23,001 ની ડાબી બાજુ પર આવેલી સંખ્યા છે હવે આપણને કે 98,30,415 અહીંયા ખાલી જગ્યા 1,00,000 1,23,001
तो एनी आ मोटी संख्या तो एनी सामे बे पांखानी निशानी तो आ केवी निशानी बोलाशे अने लेस देन बोलाशे तो एनी सामे बे पांखानी नानी संख्या सामे अणीवारो भाग तो लेस देन आने निशानी कहे छे। જો બાળ દોસ્તો પ્રશ્ન 8 નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય બરાબર ટીક એટલે ખરાનું નિશાની કયું સાચું અને કયું વાક્ય ખોટું ખરું અને કયું વાક્ય ખોટું તો ચોકડી કરવાની છે તે જણાવો અહીંયા ખરા ખોટા આપેલા જ છે આપણને આ ખરા ખોટા પરીક્ષાની અંદર પૂછાય એટલે આપણને આવડવા જોઈએ હવે આપણને ખોટા વિધાનને સાચું બનાવવાનું નથી પણ આપણે એક બે કારણો સમજી લઈશું કે કેવી રીતે તે સાચું કહેવાય કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય તો 1 એ સૌથી નાની પ્રાકૃતિક બને એ શૂન્ય એટલે ખોટું તો અહીંયા શું લખાય શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા લખાય અથવા અહીંયા શૂન્યની જગ્યાએ 1 લખી દો તો સાચું વિધાન બની જાય હવે 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે 399 ના પહેલા 398 આવે આ પછી આવે એટલે આ વિધાન ખોટું છે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે સાચું કારણ કે પૂર્ણ સંખ્યા એ સૌ 0 થી શરૂ થાય છે એટલે સૌથી નાની જ કહી શકાય હવે ડી કે 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે આ 599 પછી 600 આવે એટલે સાચું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે દરેક પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણ કહી શકીશું બરાબર પણ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક નહીં કહી શકે કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી જો એ જ છે અહીંયા દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે એટલે ખોટું બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા બે અંકોની એટલે 10 થી શરૂ થાય બે અંક પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે હા ન હોઈ શકે કે આપણે 10 થોડા લઈ શકાય આપણે 99 લઈએ તો એના પહેલા 99 લઈએ તો એના પહેલા 98 આવે તો 98 બે અંકની જ હોઈ શકે બરોબર એટલે આ વિધાન ખોટું છે એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે ખોટું એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહીશું આપણને એકને બરોબર એ પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી હા પ્રાકૃતિક સંખ્યા એક છે ને એના પહેલાં કોઈ સંખ્યા ના આવે એટલે સાચું પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી ખોટું એકની પાસે એટલે પહેલાં આવતી શૂન્ય છે બરાબર પૂર્ણને પૂર્ણની અંદર એટલે આ વિધાન ખોટું જ છે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ની વચ્ચે આવે છે તો 11 અને 12ની વચ્ચે 13 થોડા આવે 11 અને 13ની વચ્ચે 12 એટલે આ વિધાન ખોટું જ છે એના પછીનો કે પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી હા સાચું બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે ખોટું આપણે 99 લઈએ તો એના પછી 6 તો બે અંક બે અંક પછી 3 અંક થઈ ગયા તો એવું નથી હોતું એટલે આ વિધાન ખોટું કે આપણે એમ લખી શકીએ 10 પછી 11 તો હા બે અંકના પછી બે અંક આવ્યા પણ બે અંકની જો એવું ના હોય આપણે 99 લીધા તો 99 પછી 100 થાય તો એ 3 અંક થઈ ગયા એટલે આ વિધાન ખોટું જ છે જો બાળ દોસ્તો તમને સ્વાધ્યાય 2.1 ની અંદર પ્રશ્ન મેં જે નથી લખાવ્યા એ હું બરાબર વિડીયોની અંદર બોલી છું વિધાનો ખરા ખોટાના આપણે પ્રશ્ન 3 તો સમજૂતીમાં આવી ગયો છે એટલે તમારે લખવાનો નથી પણ કે લેસનની અંદર સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર બરાબર 5, 6 અને 8 એ ગણિતની નોટમાં તમારી જાતે ગણવાનો છે અને PDF તો લખવાની પણ આ 3 દાખલા તમારી જાતે લખવાના છે આ પછીની છે પહેલાની છે અને આ ખરા ખોટાનો પ્રશ્ન છે બરાબર હવે આપણને આગળ થોડી સમજૂતી જોઈ લઈએ આગળના સ્વાધ્યાયની બરાબર કે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો તો પૂર્ણ સંખ્યાના સરવાળા વિશેના ગુણધર્મો આવે અને ગુણાકાર વિશેના ગુણધર્મો સરવાળા અને ગુણાકાર એની અંદર ફક્ત ગુણાકારની અંદર એક નિયમ વધારે આવે છે
તો આપણે સરવાળાના નિયમોની અંદર પહેલો એક નિયમ સમરૂપતાનો ગુણધર્મ તો સમરૂપતાના ગુણધર્મની અંદર બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યા જ મે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લો કોઈ પણ બે અંકની લો એક અંકની લો ત્રણ અંકની લો ચાર અંકની તો એનો જવાબ પૂર્ણ સંખ્યામાં જ મળે છે દાખલા તરીકે 2 + 5 = 7 1 + 4 = 5 જવાબ મળવાનો જ છે એના પછીનો બીજો નિયમ ક્રમનો ગુણધર્મ તો બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પણ તેનું પરિણામ સરખું જ મળે પરિણામ એટલે જવાબ તેનો જવાબ સરખો જ મળે દાખલા તરીકે 4 + 6 તો 4 ને 6 10 થાય પણ આપણે અહીંયા 4 પહેલા સ્થાને હતા બીજા સ્થાને તો હવે 6 ને પહેલા સ્થાને લાવીશું અને 4 ને બીજા સ્થાને 6 + 4 તો આનો પણ સરવાળો 10 જ આવે છે 4 બરોબર કે 4 + 6 = 6 + 4 તો આ કયો નિયમ લાગુ પડશે ક્રમ એટલે ક્રમ જ બદલ્યા છે અંકોના અને સરવાળો નિયમ એટલે સરવાળાના ક્રમનો ગુણધર્મ 3 નંબર જૂથનો ગુણધર્મ જૂથ પાડવાના 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે કોઈ પણ બે સંખ્યાઓનો સરવાળો કરી તેમાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે છે કોઈ પણ 3 અંકો લેવાના એમાં કોઈ પણ બે અંકોનો સરવાળો કરવાનો એની અંદર ત્રીજી સંખ્યા ઉમેરીએ તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી જવાબ એક સરખો જ મળે છે ચલો એના માટેના ઉદાહરણ જોઈ લઈએ 4 + 3 + 2 અહીંયા 3 અંકો લીધા આ બંનેનો જૂથ પહેલા બને જેનો જૂથ બનાવે એનો કૌંસ કરવાનો કે 4 + 3 કૌંસ કર્યો + 2 તો આ બંનેનો સરવાળો હંમેશા જે કૌંસ આપે એનો ક્રિયા પહેલી થાય 4 ને 3 7 7 + 2 = 9 હવે આ 3 ને 3 જ અંક લખ્યા પહેલા આગળ જૂથ પાડી તું હવે પાછળના બે અંકનો જૂથ પાડી 4 + કૌંસની અંદર 3 + 2 આ બંનેનો જૂથ તો બંનેનો સરવાળો પહેલો 3 ને 2 5 અને 4 તો આગળ હતા 4 + 5 એટલે 9 જો અહીં 9 આયા અહીં 9 હવે આપણને પહેલી બે સંખ્યા પાછળની બે સંખ્યાનો હવે પહેલી અને ત્રીજી સંખ્યાનો જૂથ કે 4 + 3 + 2 તો એમાં પહેલી અને ત્રીજી સંખ્યાનો જૂથ 4 + 2 કૌંસ પૂરો કરી જે સંખ્યા રહી ગઈ એ પાછળ લખી + 3 તો 4 ને 2 6 6 + 3 = 9 તો અહીંયા 3 અંકોમાંથી કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવી એનો સરવાળો કરી એની અંદર ત્રીજી સંખ્યા ઉમેરવાથી જવાબમાં કોઈ ફેરફાર થતો નથી 4 નંબર સરવાળા વિશે તટસ્થ સંખ્યા તો કોઈ પણ પૂર્ણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે છે કોઈ પણ સંખ્યા એની અંદર 0 ઉમેરીશું તો સંખ્યા પોતે જ જવાબમાં આવે છે કે આમ શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે દાખલા તરીકે 2 + 0 = 2 5 + 0 = 5 હવે આપણે સરવાળાના 4 નિયમો શીખી ગયા હવે એ જ પ્રમાણે એ જ નિયમો ગુણાકારના કે પૂર્ણ સંખ્યાના ગુણાકાર વિશેના ગુણધર્મો એમાં પણ એક નંબર સમરૂપતાનો ગુણધર્મ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર બરોબર કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે દાખલા તરીકે 3 ગુણ્યા 2 = 6 કોઈ પણ બે અંકો લો તો એનો જવાબ આપણને પૂર્ણ સંખ્યામાં જ મળે છે 2 નંબર ક્રમનો ગુણધર્મ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે જેમ સરવાળામાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરીએ તો જવાબ સરખો તે જ પ્રમાણે 3 ગુણ્યા 8 તો 3 8 24 પણ 8 બીજા સ્થાને પહેલું લીધું 3 પહેલા સ્થાને અને બીજા સ્થાને તો 8 ગુણ્યા 3 તો પણ કેટલો જવાબ આવે 24 બંનેનો જવાબ સરખો આવે છે હવે જૂથનો ગુણધર્મ કે જૂથના ગુણધર્મની અંદર 3 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે ગમે તે બે સંખ્યાનો ગુણાકાર કર્યા પછી તેનો ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરતા પરિણામ સરખું જ આવે છે દાખલા તરીકે 5 ગુણ્યા 2 ગુણ્યા 3 અહીંયા 3 અંકો 3 પૂર્ણ સંખ્યા લીધી છે આ બંનેનો પહેલું જૂથ બનાવ્યું 5 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 3 એ લઈ શકાય 2 પણ અહીંયા આપણને પહેલાં 2 લઈએ 5 ગુણ્યા 2 કૌંસ પૂરો કરી ગુણ્યા 3 તો આ બંનેનો ગુણાકાર 5 2 10 10 ગુણ્યા 3 = 30 હવે એના એ સંખ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 3
હવે આપણે પાછળના બે નું જૂથ બને 5 ગુણ્યા કૌંસની અંદર 2 ગુણ્યા 3 તો 3 2 6 બરોબર અને હવે આ ઉપરની સંખ્યા નીચે 5 ગુણ્યા 6 તો 3 2 6 થાય અથવા 2 તરી 6 ગમે તેમ લખી શકાય તો 5 ગુણ્યા 6 તો 5 6 30 અથવા 6 5 30 એ જ પ્રમાણે 5 ગુણ્યા 2 ગુણ્યા 3 અહીં આપણે પહેલી બે સંખ્યાનું જૂથ બનાવ્યું પછીની બે સંખ્યાનું હવે પહેલી અને ત્રીજી તો 5 ગુણ્યા 3 ગુણ્યા વચ્ચેની સંખ્યા પાછળ લખી ગુણ્યા 2 તો 5 તરી 15 ગુણ્યા 2 15 2 30 તો આ ત્રણ અપૂર્ણ સંખ્યામાંથી કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવી તેનો ગુણાકાર કરી એની અંદર ત્રીજી સંખ્યા વડે ગુણાકાર કરતા બધાનું પરિણામ કેવું આવે છે સરખું આવે છે હવે ચાર નંબર ગુણાકાર વિશે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ તો કોઈ પણ પૂર્ણ સંખ્યાને 1 વડે ગુણતા ગુણાકાર તે જ પૂર્ણ સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા હોય એને આપણે 1 વડે ગુણાકાર કરીશું તો સંખ્યા પોતે જ જવાબમાં આવે છે કહીએ 7 ગુણ્યા 1 બરાબર 7 5 ગુણ્યા 1 બરાબર 5 મોટી સંખ્યા લો તો પણ જવાબ એનો એ જ આવે છે ગુણાકારમાં એક નિયમ વધારે છે 5 નંબર તો વિભાજનનો કે વિભાજનનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન આ શબ્દ યાદ રાખવાનું સરવાળા પર ગુણાકારનું વિભાજન નહીં ગુણાકારનો નિયમ છે એટલે પેલો ગુણાકાર શબ્દ ગુણાકારનો સરવાળા પર વિભાજન એના માટેનું આપણે આ સૂત્ર યાદ રાખીશું એ ગુણ્યા કૌંસની અંદર b + c બરોબર b અને c નો કૌંસ કર્યો છે અહીંયા ગુણાકારની નિશાની પહેલા છે ને અહીંયા પ્લસ છે તો આપણે આના માટે કયો નિયમ ગુણાકાર પહેલો ગુણાકાર તો ગુણાકારનું સરવાળા પર વિભાજન આપણે આને છૂટું પાડવાનું તો આને છૂટું પાડે તો a ને b સાથે ગુણાકાર પછી પ્લસ ની નિશાની તો a ગુણ્યા b પ્લસ હવે a ને c સાથે a ગુણ્યા c હવે એના માટે એક સંખ્યા અહીંયા લીધી છે 5 ગુણ્યા કૌંસની અંદર 3 પ્લસ 2 બરાબર તો 5 ને 3 સાથે ગુણાકાર 5 ગુણ્યા 3 પછી આ પ્લસ ની નિશાની 5 ગુણ્યા 2 5 ગુણ્યા 2 5 તરી 15 પ્લસ 5 2 10 15 ને 10 25 તો આ જ પ્રમાણે આપણને વિભાજન કરી શકાય છે વિભાજનનો ગુણધર્મ લાગુ પડે છે હવે આપણને ચોપડીની અંદર બરોબર નિયમો શીખી ગયા એમાં ચોપડીના પાના નંબર 37 પરનો પ્રયત્ન કરવાનો દાખલા ગણીશું બરોબર અહીંયા ઉદાહરણ આપેલું છે કે આપણને જૂથનો વિભાજન કે અહીંયા આપેલી સંખ્યા 7 પ્લસ 13 7 પ્લસ 18 પ્લસ 13 અહીંયા એવી કોઈ પણ બે સંખ્યા છે બે સંખ્યાનો સરવાળો કરીએ તો 10 20 30 40 તો 7 છે 7 ની અંદર બંને કઈ સંખ્યા ઉમેરીએ તો 20 જવાબ આવે તો 13 ની અંદર 7 ઉમેરીએ તો આ બંનેનું જૂથ બનાવી દીધું 7 પ્લસ 13 પ્લસ 18 7 ને 13 20 પ્લસ 18 બરાબર 38 પણ આપણે ડાયરેક્ટ આ સરવાળો જેમ પહેલા ધોરણમાં કરીએ એવો ગણીને આપણે એ લખી શકાશે નહીં જોવાનું કઈ બે સંખ્યાનું જૂથ બની શકે છે જૂથ ફરજિયાત બનાવવાનું છે હવે અહીંયા 16 પ્લસ 12 પ્લસ 18 જો આ બંનેનો સરવાળો કરીશું તો 28 થશે આ બંનેનો કરીશું તો 16 થશે ક્યાંય 10 20 30 40 થતા નથી પણ 100 પહેલી અને સિલ્યોંગ 16 ની અંદર 4 ઉમેરીશું તો 20 થશે તો આ બંનેનું જૂથ પહેલું બનાવવાનું કે 16 પ્લસ 4 કૌંસ પૂરો કરી પ્લસ 12 તો 16 ને 4 20 પ્લસ 12 તો આ બંનેનો આપણે સરવાળો ઝડપથી કરાય 20 ને 12 તો 32 તો આ જ પ્રમાણે ત્રણ અંકો આપેલા હોય સરવાળો હોય કે ગુણાકાર હોય તો એનું જૂથ બનાવતા આવડવું જોઈએ જેમ આપણે સરવાળાનું જૂથ બનાવ્યું એ જ પ્રમાણે ગુણાકારનું જૂથ 25 ગુણ્યા બરોબર 8358 ગુણ્યા 4 હવે આમાંથી કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરીશું 10 20 10 100 1000 એવો તો 25 ચોક 100 થાય તો આ બંનેનું જૂથ બનાવે 25 ગુણ્યા 4 કૌંસ પૂરો કરી 8358 તો 25 ચોક 100 ગુણ્યા આપણે આ જે સંખ્યા હતી એને લખી દીધી 8358 હવે આ બંનેનો ગુણાકાર તો આ સંખ્યાને આ એક સાથે ગુણાકાર તો એના એ જ જવાબ આવે તો 100 વડે ગુણાકાર કરે તો બે આ સંખ્યાને બે જીરો લગાવી દીધા 100 ના એટલે ગુણાકાર થઈ ગયો એ 10 વડે તો એક જીરો લગાવે 1000 વડે ગુણાકાર તો 3 જીરો લગાવી દેવાના એટલે કે 8358 ને એક સાથે ગુણાકાર કરીશું તો એક એ તટસ્થ સંખ્યા છે તો એના એ જવાબ આવે ને ઉપરની આ બે જીરો લગાવી દીધા એ જ પ્રમાણે અહીંયા 625
गुणिया 3759 गुणिया 8। हवे आनी अंदर आ पहली ने छेली संख्या जूथ बनावीशुं, ते बन्ने संख्या जूथ बनाव्यु 625 गुणिया 8 कंस पूरो करी 3759। हवे बन्ने नो गुणाकार कर्यो तो 5000 गुणिया 3758। हवे आ संख्या ने 5 वडे गुणाकार करी देवानो, 5 वडे गुणाकार करी लखी देवानो, जे जवाब आवे एनी उपर 3 जीरो लगावी देवाना, एटले केटलो जवाब थशे बरोबर, કે અહીંયા 3 કાપ્યા છે તો મિલિયનમાં ગણાય, પણ આપણે 3 નથી કાપવાના, 3 કાપીશું પછી 2 કાપીશું પછી 2 કાપીશું, તો 1,87,55,000, અને મિલિયનમાં બોલવા આવે તો 18,795,000। ખ્યાલ આવી ગયો? હવે આપણને ચોપડીની પાઠ્યપુસ્તકના પાના નંબર 39 પરનો પ્રયત્ન કરો, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી દાખલા ગણવાના છે, બરોબર, વિભાજન ગણવાના। તો અહીંયા 15 × 68, વિભાજન એટલે છૂટું પાડવાનું, વિભાજન એટલે છૂટું પાડવાનું છે, બરોબર। તો આમાં કોઈ પણ સંખ્યાને આના બે ભાગ પાડો અથવા આના બે ભાગ પાડો, પણ આપણને આના બે ભાગ પાડો, એના 15નો ઘડીએ તો આપણને આવડે છે, તો આપણે આના બે ભાગ પાડીશું, તો 15 × 68 ના બે ભાગ, તો 60ની અંદર 8 ઉમેરી શકાય, તો 60+8, અથવા 6ની સ્થાન કિંમત 60 ને 8ની સ્થાન કિંમત 8, તો 60+8। હવે 15 આપણે આગળ ઉદાહરણમાં જોઈ ગયા વિભાજનના ગુણધર્મની અંદર, બરોબર, તો 15ને પહેલા 60 વડે ગુણાકાર, પછી 15ને 8 વડે, તો 15 × 60, પછી આ પ્લસની નિશાની, ફરીવાર 15 × 8, તો હવે આ બંનેનો ગુણાકાર, 15 × 6 90, ઉપરની એક ઝીરો લગાય એટલે 900 થયા, પ્લસ 15 × 8 120, 900 + 120 = 1020। આપણે ગુણાકાર કરવો પડ્યો ના કરવો પડ્યો, રકમ આપણે ડાયરેક્ટ ગણી શક્યા, તો આ પ્રમાણે વિભાજન કરી અને આપણે ગુણાકાર શોધી શકાય છે। હવે અહીંયા તો બે અંક હતા, અહીંયા 4 અંક છે, 69 × 78 + 22 × 69। હવે આપણને આની અંદર એક અંક બે વખત આવે, 69 × 69, જ્યારે કોઈ પણ એક અંક બે વખત આવે તો એને સામાન્ય કાઢી લેવાના, તો આપણને બે વખત આપે, સામાન્ય કાઢીએ, સામાન્ય કાઢીએ એટલે એને એક જ વખત લખવામાં આવે છે, તો આપણે 69 એક જ વખત લખ્યા, પછી આ ગુણ્યાની નિશાની, હવે આ બે અંક વધ્યા, બંનેને આપણે જૂથમાં બનાવી દીધા, કે 78 + 22, તો આ પ્લસ છે તો આ બંનેનો સરવાળો કરીશું, 78 + 22 કૌંસ કરી બંનેની ક્રિયા પહેલી કરવાની, તો આ બંનેનો સરવાળો 100 થયો, તો 69 × 100, તો આપણે બંનેનો ગુણાકાર, તો 69 × 1, તો 69 ઉપરના બે ઝીરો લગાવી દીધા, તો 6900। તો આ જ પ્રમાણે ગુણધર્મનો ઉપયોગ કરી સરવાળા અને ગુણાકારના દાખલા ગણવાના હોય છે। ચલો બાળ દોસ્તો, આજનું ગૃહકાર્ય PDF ફાઇલનું લખાણ લખવાનું છે ગણિતની નોટમાં, અને સ્વાધ્યાય 2.1નો પ્રશ્ન કયો કયો કીધો તો 5, 6 અને 8, એ તમારી જાતે ગણિતની નોટની અંદર ગણવાના છે। જય સ્વામિનારાયણ।